લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો અને એના ઉમેદવારો છે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ખાસ કરીને લોકો મતદારો શું માની રહ્યા છે કેવી સરકાર હોવી જોઈએ કેવા નેતા હોવા જોઈએ આ તમામ બાબતે આપણે કેટલાક નોકરિયાત વર્ગમાંથી લોકો છે એમની સાથે આજે વાત કરીએ વડોદરાના લોકો છે અને શું એમની વાત છે સાહેબ પ્રચાર ચાલુ થઈ ગયો છે પ્રચારના જે મુદ્દા છે શું કહો છો સ્થાનિક મુદ્દા જોઈએ કે રાષ્ટ્રીય લેવલના મુદ્દા સ્થાનિક મુદ્દા તો હોય છે જ પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણી દેશની હાલતને વિચાર કરતા સ્થાનિક કરતાં રાષ્ટ્રીય મુદ્દો મહત્વનો છે કારણ કે આપણા દુશ્મન દેશો આપણી ઉપર જે ચઢાઈ કરી રહ્યા છે એની સામે એક માત્ર નરેન્દ્ર મોદી સામનો કરી શકે એવા વડાપ્રધાન છે તો મારા મતે તો એવી ગણતરી છે કે સરકાર બીજેપીની જ બનવી જોઈએ નરેન્દ્ર મોદીની જ બનવી જોઈએ ઓકે મોદીની સરકાર બનવી જોઈએ એવી વાત છે સાહેબ ખાસ કરીને પ્રશ્નો અનેક છે અત્યારે જે પ્રચાર ચાલી રહ્યો છે ખરેખર લોકોના મુદ્દા આવી રહ્યા છે શું માનો છો શું મત આજે ખાસ તો જે લોકોની જે જરૂરિયાત છે ઠાણા વચનો સિવાય ફક્ત વચનો નહીં પણ વચન સિવાય પણ કોઈ કામ કરે જો સરકાર હોય આ પાંચ વર્ષનો જો આપણે અનુભવ કર્યો અથવા પાંચ વર્ષના જો લેખાજોખા જોવા જઈએ તો આ એક એવા વ્યક્તિ છે કે જેને ખરેખર સુરક્ષાની બાબતની અંદર કે યુવાનો માટે કે કામ કર્યું હોય એવી આ સરકાર છે તો માનીશ કે આવી સરકાર હોવી જોઈએ યુવાનો માટે સરકાર કામ કરી રહી છે સબ એક વખત 15 લાખ આપવાનો વાયદો થયો બીજેપી તરફથી હવે કોંગ્રેસ પણ વાયદો કરી રહી છે 72000 આપીશું શું કહો છો લોભામણી જાહેરાતો છે ના લોભામણી જાહેરાત ખાલી કોંગ્રેસ જ કરી શકે છે કારણ કે એમને અત્યાર સુધીમાં એમપી રાજસ્થાનમાં પણ આવી લોભામની જાહેરાતો કરીને ખેડૂતોને દેવા માફ કરીને ઘણી બધી રીતે ઇલેક્શન જીત્યું પણ આજના ખેડૂતોને ત્યાં આગળ પ્રોબ્લેમ છે જે યુરિયા નરેન્દ્ર મોદીની સરકારમાં ખુલ્લેઆમ સારી રીતે મળી શકતું હતું અત્યારે ખેડૂતોને એ મળી શકતું નથી કાળા બજાર થાય છે અને ખેડૂતો માટે તકલીફ છે મોદી સરકાર અત્યારે ભલે પંદર લાખનો એ મુદ્દો છે પણ ધીરે ધીરે અત્યારે એવી રીતે કામ કરી રહ્યું છે કે સામાન્ય વર્ગને પણ ઘણો બધો રીતે ફાયદો થઈ રહ્યો છે સામાન્ય વર્ગને ફાયદો થઈ રહ્યો છે વાત છે શું કહો છો અત્યારે ચૂંટણીના મુદ્દા જે ચાલી રહ્યા છે કેવા ઉમેદવાર કેવા નેતા જોઈએ શું ઈચ્છી રહ્યા છે અમારો તો માનવું એવું છે કે ઉમેદવારો જવાના જવા જોઈએ પચાસ ઉપરનો કોઈ ઉમેદવાર જોઈએ જ નહીં તો કારણ કે પચાસ વર્ષની ઉપરના ઉમેદવારો કોઈ શું કામ કરતા નથી ખાલી નોટો છાપે છે યુવા વર્ગ આવે તો કંઈ નવું કામ થાય

ના અપેક્ષાઓ તો પૂરી થતી નથી પણ હમણાં તો જો દેખવામાં આવે તો બસ એક જ માત્ર દેખાય છે નરેન્દ્ર મોદી છે ને બીજેપી છે નરેન્દ્ર મોદી અને બીજેપી છે અહીંયા ચોકીદાર પણ છે સોસાયટીના એમની સાથે વાત કરીએ ચોકીદારને ટેકેદાર બનાવે છે નરેન્દ્ર મોદી પોતાને ચોકીદાર કે છે શું ફીલ કરી રહ્યા છો શું કહો છો તમે મોદી આ બધું કાર્ય સારું કરી છે બધી રીતે આ જે તો હતું એ સારું થયું છે બસ તમારું ભલું થઈ રહ્યું છે વ્યક્તિગત આ તમારા નામે જે રાજકારણ થઈ રહ્યું છે ચોકીદારના નામે તે એ તો ખોટું કહેવાય એવું ના કેવું છે

નરેન્દ્રભાઈ જીતવા જોઈએ ભાજપ સરકાર આવી જોઈએ એટલે ખાસ કરીને છેલ્લા વર્ષની અંદર જે કામગીરી થઈ છે એમાં લોકોને સંતોષ છે અને અપેક્ષાઓ પણ છે કે હજુ વધારે કામ થાય અને લોકહિતના કામ કરે સરકાર એવી સરકાર આવી જોઈએ એ લોકો ઈચ્છી રહ્યા છે કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા